एक बार सुर्प दमन नामना एक राक्षसे पोतानी कठोर तपस्या थी भगवान शंकर ने खुश करी लीदा। અમે તમારી તપસ્યાથી ખુશ થયા છીએ સુરપતમન, માંગો, શું વરદાન માંગો છો? જય હો ભોલેનાથ, ધન્ય ભાગ્ય જે આપના દર્શન થયા, મને વરદાન આપો કે હું અજય થઈ જાઉં, કોઈ પણ મને પરાસ્ત ના કરી શકે। તથાસ્તુ। હું અજય થઈ ગયો, હવે મને કોઈ પણ નથી હરાવી શકતો, હવે દેવતાગણ બચીને ક્યાં જશો? શિવજી ના આ વરદાન થી દેવલોક પર મુસીબત આવી ગઈ। સર્પદમને દેવતાઓને હરાવીને બંદી બનાવવાના શરૂ કરી દીધા। ઇન્દ્રદેવ ઘણી મુશ્કેલીથી જીવ બચાવીને ભાગ્યા। રાક્ષસરાજ, બધા દેવતાઓને બંદી મનાવી લીધા છે, માત્ર ઇન્દ્રદેવ બચી નીકળ્યા છે અને દક્ષિણ ભારતની પહાડીઓમાં જઈને સંતાઈ ગયા છે। એને પણ શોધીને બંદી બનાવો, હું કૈલાશ પર્વત જઈ રહ્યો છું મારા ઈષ્ટ દેવ શંકરજીને મળવા। ક્યાં ભાગ્યા જાઓ છો વરુણ દેવ? જો પોતાની ભલાઈ ઈચ્છો છો તો થોભી જાઓ, હું તમને બંદી નહીં બનાવું। સાચે? તમે પણ બીજા દેવતાઓની જેમ બંદી નથી બનવા માંગતા, તો મારું એક કામ કરો। કામ? કેવું કામ? મારા પ્રકોપથી ડરીને ઇન્દ્ર ક્યાંક દક્ષિણ ભારતમાં સંતાઈ ગયો છે। દક્ષિણ ભારતવાસીઓએ એને સંતાડીને મારાથી ગદ્દારી કરી છે, એમને એની સજા મળશે। તમે ત્યાં મેઘ લઈ જવાનું બંધ કરી દો, એક ટીપુ પાણી પણ ત્યાં ન વરસવું જોઈએ, સુખાથી તડપશે તો ઇન્દ્રને મારા હવાલે કરી દેશે। જેવું મેં કહ્યું છે એવું કરો, નહીં તો તું પણ। હું મજબૂર છું, આ દુષ્ટની આજ્ઞા મને માનવી જ પડશે। વરુણ દેવના પ્રકોપથી આખા દક્ષિણ ભારતમાં અકાલ પડી ગયો।
ત્યાંની બુરી હાલત જોઈને ઋષિ અગસ્ત્યનું મન ભરાઈ આવ્યું અને એ બ્રહ્માજીને ખુશ કરવા માટે યજ્ઞ કરવા બેસી ગયા. ઓમ બ્રહ્મ દેવતા ભયો નમઃ સ્વાહા. ઓમ બ્રહ્મણે નમઃ. ઓમ બ્રહ્મણે નમઃ સ્વાહા. ઓમ બ્રહ્મ દેવતા ભયો 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 નમઃ. આ કોણ અમારું આવાહન કરી રહ્યું છે? ઓમ બ્રહ્મ દેવતા ભયો નમઃ સ્વાહા. ઓમ બ્રહ્મ દેવતા ભયો નમઃ સ્વાહા. ઓમ બ્રહ્મ દેવતા ભયો નમઃ સ્વાહા. નમો બ્રહ્મ નમો બ્રહ્મ નમો બ્રહ્મ. તમારો યજ્ઞ સફળ થયો મુનિવર. કહો, શું ઈચ્છો છો? પ્રણામ બ્રહ્મદેવ. પ્રભુ, તમે આ પ્રદેશની હાલત જોઈ રહ્યા છો. પાણીનો એક ટીપું નથી. માનવ, પશુ, પક્ષી, વૃક્ષ, છોડ બધું નષ્ટ થઈ રહ્યા છે. તમે તરત જ કૈલાશ પર્વત પર ભગવાન શંકર પાસે જાઓ. એમની જટાથી ગંગા વહે છે, એ જ તમારી ઈચ્છા પૂરી કરી શકે છે. જેવી તમારી આજ્ઞા પ્રભુ. અરે મુશા, તારી તો મૂછો બની ગઈ. મને ઠંડી લાગી જશે, શું કરો છો પ્રભુ? અરે, આ તો ઋષિ અગસ્ત્ય છે. આ ઘણા પ્યારા સન્યાસી છે. આજ્ઞા આપો પ્રભુ. હવે મુનિવર આ જળ લઈને દક્ષિણ ભારત જશે. કેમ નહીં આપણે પણ જઈએ? મેં દક્ષિણ ભારતનો પ્રદેશ નથી જોયો. એમને પૂછો, એ આપણને સાથે લઈ જશે. આપણે પૂછું તો ક્યારે એને લઈ જાય? આપણે ચૂપચાપ એમની પાછળ પાછળ જઈએ. આટલી દૂર સુધી તો હું થાકી જઈશ પ્રભુ. કેટલો વારસો છે, ચલ બહુ આનંદ આવશે. Thank you.
સંતાઈ જા. ચાલ. જો ત્યાં પશુ પક્ષી પાણી વગર તરસ્યા મરી રહ્યા છે અને મુનિવર આરામ કરવા બેસી ગયા. હું તો થાકી ગયો ચાલી ચાલીને. મુનિવર પણ થાકેલા છે. ક્યાંક સોઈ ગયા તો ન જાણે કેટલો સમય વ્યર્થ થઈ જશે. હા, પરંતુ આપણે શું કરી શકીએ છીએ? હા, મને એક યુક્તિ સૂજી છે. તું અહીંયા બેસીને મજા જો. અરે પ્રભુ, તમે ચૂપ. નહીં. અરે મૂર્ખ, આ શું કર્યો? મારી બધી મહેનત પર પાણી ફેરવી દીધું. કળા મોના રાક્ષસ, હું તને શ્રાપ આપું છું. અરે ગણેશજી, તમે? ક્ષમા કરો મુનિવર, સમય નષ્ટ થઈ રહ્યો હતો એટલા માટે મેં તમારું કાર્ય સરળ કરી દીધું. પેલું જુઓ. ધન્ય હો પ્રભુ, મારાથી ઓળખવામાં ભૂલ થઈ, એ માટે ક્ષમા ઈચ્છું છું. ના મુનિવર, તમે તો પૃથ્વી લોકની ભલાઈ માટે ઘણું મોટું કાર્ય કર્યું છે. યુગો યુગો સુધી આ કાવેરી નદી આવી જ રીતે વહેતી રહેશે અને આનું જળ પ્રાણીઓને જીવન દાન દેશે. બ્રહ્મદેવાય નમઃ. ઓમ 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 બ્રહ્મદેવાય નમઃ. આંખો ખોલો મુનિવર, કહો શું ઈચ્છો છો તમે? પ્રણામ બ્રહ્મદેવ. ક્ષમા કરો, તમને અહીંયા આવવાનું કષ્ટ આપ્યું, પરંતુ સમજમાં નથી આવતું કે શું કરું. કઈ વાંધો નહીં મુનિવર, તમે બે ઝીઝક પોતાની વાત કહો. મેં ઘણા મોટા ગ્રંથને કવિતાઓ અને છંદોમાં લખવાની તૈયારી કરી છે, પરંતુ મને એ લખવા માટે એક એવા બુદ્ધિમાન માણસની જરૂર છે જે મારી વિચારવાની અને બોલવાની ગતિથી વિના રોકાય એને લખી શકે. કેમ કે જો હું વચ્ચે થોભી ગયો
તો હું છંદ ભૂલી જઈશ અને એ ગ્રંથ ક્યારેય પૂરો થઈ નહીં શકે. તમે કૈલાશ ઉપર જાઓ અને ભગવાન શિવશંકરને મળો, એ જ આ કામમાં તમારી મદદ કરી શકે છે. જેવી આપની આજ્ઞા પ્રભુ. તથાસ્તુ. ઋષિવ્યાસ અહીંયા? ભોલેનાથની જય હો. માતા પાર્વતીને પણ શત શત પ્રણામ. આપણું કલ્યાણ થાઓ મુનિવર. ભગવાન, અમને અમારી દિવ્ય દ્રષ્ટિથી તમારા આવવાનું કારણ ખબર પડી ગયું છે. તમે ચિંતા ના કરો, તમારી સમસ્યાનો હલ છે અમારી પાસે. ગણેશ. બાળક ગણેશ? હા મુનિવર, અમારો બાળ ગણેશ. નંદી, જાઓ બાળક ગણેશને બોલાવીને લાવો. જે આજ્ઞા ભોલેનાથ. પ્રભુ, ઘણા મુશ્કેલ શબ્દ છે, પરંતુ તો પણ હું આને વાંચીને જ દમ લઈશ. આખરે દુનિયાના સૌથી બુદ્ધિમાન ભગવાનનો વાંચું ને. હવે તો આ મોદક પણ આ શબ્દને વાંચીને જ ખાઈશ. તારે તો લાગે છે તારે ભૂખ્યા જ રહેવું પડશે મારા બુદ્ધિમાન મૂષક. એમ કેમ? ઠીક છે, હમણાં જ વાંચું છું. અરે બુદ્ધુ, તું સીધા અક્ષર સરખી રીતે નથી વાંચી શકતો, તો ઉલટા શું વાંચીશ? હવે વાંચ. એવા દો પ્રભુ, પહેલા મોદક ખાઉં છું, પછી વાંચવી લઈશ. એટલે કોશિશ કરીશ. આ તો પણ સીધા થયા પછી તો આ વધુ કઠિન લાગી રહ્યું છે. કોઈ વાત નહીં, હું તને વાંચતા શીખવાડી દઈશ. આ વાંચો. માતા પિતાને કોટી કોટી પ્રણામ. માતા પિતાને કોટી કોટી પ્રણામ. આ ઠીક છે, હવે તું આમ જ વાંચ. પ્રણામ ગણેશ. કેમ છો મૂષકરાજ? સારો છું. અરે નંદી, તું પણ શું મૂષકની જેમ કઈ વાંચવા આવ્યો છે? ના ના બાળક ગણેશ, વાંચવાનું કામ મૂષકરાજ ઉપર જ છોડી દઈએ. હું તો એ કહેવા આવ્યો હતો કે ભોળેનાથે તમને હમણાં જ બોલાવ્યા છે. પિતાજીએ બોલાવ્યો છે? ચાલો. વાંચવાનું તો મેં શીખી લીધું. ચાલો હવે મોદક ખાઓ. પ્રભુ તો જઈ રહ્યા છે. ઉભા રહો પ્રભુ, હું પણ આવું છું. પ્રણામ પિતાજી. પ્રણામ માતા. મુનિવર, આપ અહીંયા? બેટા ગણેશ, મુનિવર એક
કાવ્ય ગ્રંથ લખવા જઈ રહ્યા છે, જેના માટે એમને એક બુદ્ધિમાન અને ઝડપથી લખવાવાળાની જરૂરત છે, અને તારાથી સારું આ કામને બીજું કોઈ નથી કરી શકતું. જેવી આપની આજ્ઞા પિતાજી. આવી જાઓ મુનિવર. પ્રણામ પ્રભુ. પ્રભુ કહો ને એમને. મુનિવર જી, ગ્રંથ તો તમારો હું લખી દઈશ, પરંતુ એક શરત છે. શું શરત હોઈ શકે છે? તમે વિના રોકાય મારા લખવાની ગતિથી બોલ્યા કરશો. અચ્છા, જો તમે થોડો શ્વાસ લેવા માટે પણ ઊભા રહ્યા તો હું લખવાનું બંધ કરી દઈશ. ઠીક છે ગૌરી નંદન, પરંતુ મારી પણ એક શરત છે. એ? જે પણ છંદ હું બોલીશ એનો અર્થ સમજ્યા પછી જ તમે એને લખશો. સમજ્યા પછી? એ જ બહાને જ્યારે હું થાકી જઈશ તો ગણેશજીને કોઈ મુશ્કેલ છંદ દઈ દઈશ, જેનો અર્થ સમજવા માટે એમને થોડું વિચારવું પડશે, અને ત્યારે હું શ્વાસ લઈને આરામ કરી લઈશ. મને સ્વીકાર છે. વિચારી શું રહ્યા છો મુનિવર? શરૂ કરીએ? શરૂ કરીએ છીએ બાળ ગણેશ. હા પ્રભુ. હાલો, તો ગ્રંથ પૂરો જ નહીં થાય. ગણેશ બેટા, ગણેશ, તારું આ બલિદાન વ્યર્થ નહીં જાય. આખરે આ ગ્રંથ
પૂરો થયો. લો મુનિવર, ગ્રંથ પૂરો થઈ ગયો. ગણેશજી, આ ગ્રંથ તમારી બુદ્ધિમાની, લગન અને ત્યાગથી જ પૂરો થયો છે. તમારા સિવાય પૂરા વિશ્વમાં એવું બીજું કોઈ નથી જે આને પૂરો કરી શકે. ધન્યવાદ ગણેશજી, તમને કોટી કોટી પ્રણામ છે. ગણપતિ બાપ્પા. હર હર મહાદેવ. પ્રભુના ચરણોમાં દાસના પ્રણામ. માતા પાર્વતી અને બાળક ગણેશને પણ સત સત પ્રણામ. ભગવાન, તમારા ચરણોમાં એક નિમંત્રણ લઈને આવ્યો છું. કેવું નિમંત્રણ? મારી પ્રાર્થના છે કે આપ સૌ મારા મહેલમાં પધારો અને ભોજન ગ્રહણ કરો. આ આપણને ભોજનનું નિમંત્રણ આપવાને બહાને પોતાના ધન અને વૈભવનું પ્રદર્શન કરવા આવ્યો છે. મારી પ્રાર્થના સ્વીકાર કરો પ્રભુ. ક્ષમા કરો મહારાજ કુબેર, કૈલાશ પર્વત છોડીને આવવું મારા માટે અસંભવ છે. અને પતિદેવ વિના મારું આવવું પણ સંભવ નહીં થાય. તો શું સ્વયં ભગવાનના ઘરેથી મારે નિરાશ જવું પડશે? નહીં મહારાજ, જ્યારે તમે આટલા પ્રેમથી નિમંત્રણ લઈને આવ્યા છો તો તમારું નિમંત્રણ અમને સ્વીકાર છે. તમે બાળક ગણેશને લઈ જાઓ. આને સ્વાદિષ્ટ ભોજન ઘણું પ્રિય છે. જેવી આપની આજ્ઞા પ્રભુ. ચાલો શ્રી ગણેશ. આજ્ઞા પિતાશ્રી. ચલો મુનિવર,
અંદર ચાલો શ્રી ગણેશ. ચાલો શ્રી ગણેશ. સ્વાદિષ્ટ છે. જલ્દી લાવો. હવે ક્યાંથી લાવું? આખા શહેરનું ભોજન તો ચટ કરી દીધું તમે. મને નથી ખબર, હું તમારો અતિથિ છું. મારી ભૂખ શાંત કરવી તમારું કર્તવ્ય છે. ભોજન લાવો, નહીં તો હું તમને ખાઈશ. ભાગી ગયો, હવે હું શું ખાઉં? દુહાઈ હો પ્રભુ, દુહાઈ હો. હું આપની શરણમાં આવ્યો છું, મારી રક્ષા કરો. શું થયું મહારાજ કુબેર, આટલા ગભરાયેલા કેમ છો? પ્રભુ, આપણાથી શું છુપાયેલું છે? આપણા પુત્ર ગણેશની ભૂખ શાંત નથી થઈ રહી. એ મને ખાવાની ધમકી આપી રહ્યા છે. અરે ભાઈ, તમે ધન અને ઐશ્વર્યના માલિક છો, એક બાળકને પેટ ભરીને ભોજન નથી કરાવી શકતા. મને ક્ષમા કરો દેવ, હું અભિમાનવશ આપણને નિમંત્રણ આપવા આવ્યો હતો, પરંતુ શ્રી ગણેશે મારું અભિમાન ચૂર ચૂર કરી નાખ્યું. ચાલ, સારું થયું, તમને તમારી ભૂલ અહેસાસ તો થયો. ધન ધાન્યથી સંપન્ન વ્યક્તિને ફળોથી ભરેલા ઝાડ જેવું હોવું જોઈએ, જે હંમેશા નમેલું હોય છે. ઈ
લાવ લાવ હજુ લાવ ગણેશજીની જય હો. પ્રભુ, હું એક વાટકી ભાત લાવ્યો છું, આને પણ ગ્રહણ કરો. આટલા ભાતી મારું શું થશે? પર લાવો. વાહ, ખૂબ જ સ્વાદિષ્ટ ભાત હતો. મારું પેટ ભરાઈ ગયું. ધન્ય હો પ્રભુ. કદાચ હું અતિથિ સત્કાર સારી રીતે નથી કરી શક્યો, મને ક્ષમા કરો. કોઈ વાત નહીં, ફરી કોઈ વખત મને જમવા બોલાવી લેજો. નહીં, ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો.